સ્વાગતમ સર્વત્ર જ્ઞાનમમાં હું કલ્પેશ ચોટલિયા આપનું સ્વાગત કરું છું. પ્રસ્તુત છે જવાહર નવોદય વિદ્યાલય માટે ભાષા કસોટી વર્ષ 2006 વિભાગ 3 ભાષા કસોટી ફકરો 3. વિદ્યાર્થી મિત્રો, ફકરો 3 છે તે આ રીતે પૂછાઈ ગયેલો છે. હવે તેને આપણે સમજીએ. ઘોડાઓ સખત પરિશ્રમ કરવા વાળા પ્રાણી છે, જેઓએ મનુષ્યોની સેવા કરી છે અને ઇતિહાસને બદલ્યો છે. માનવે એટલે કે મનુષ્યએ તેમને 5000 વર્ષોથી પાલતુ બનાવી રાખ્યો છે. અહીંયા ઘોડાની વાત કરવામાં આવી છે કે ઘોડો છે એ સખત મહેનત કરવા વાળો, પરિશ્રમ એટલે કે મહેનત કરવા વાળો પ્રાણી છે. જેઓએ એટલે ઘોડાઓએ મનુષ્યની સેવા કરી છે અને ઇતિહાસને પણ બદલ્યો છે. એટલે કે પહેલાના જમાનામાં રાજા રજવાડાઓ યુદ્ધ કરતા ત્યારે ઘોડાઓ ઉપર બેસીને જતા, એટલે એના માટે આ શબ્દ વાપરેલો છે કે ઇતિહાસને બદલ્યો છે. માનવે મનુષ્યએ ઘોડાઓને 5000 વર્ષથી પાલતુ બનાવીને રાખેલો છે. ઘોડાઓએ મનુષ્યને ગતિશીલ બની રહેવામાં મદદ કરી છે. એટલે આનો અર્થ એવો થયો કે ઘોડાઓએ મનુષ્યને પ્રગતિશીલ બનાવેલો છે, એવો અર્થમાં આ વાક્ય આપેલું છે. ઘોડાઓના કારણે દૂર દૂરના શહેરોમાં જાણકારીઓ પહોંચાડી શકાય છે અને વસ્તુઓનો વેપાર કરી શકાય છે. ઘોડાઓની મદદથી શું થશે કે દૂર દૂરના શહેરોમાં જાણકારી પહોંચાડવી હોય તો તે પણ પહોંચાડી શકાય છે અને વસ્તુઓનો વેપાર પણ કરી શકાય. ઘોડાઓનો ઉપયોગ ખેડૂતો દ્વારા અનાજ ઉગાડવામાં પણ કરવામાં આવે છે, કારણ કે તેઓ ખેતરને સારી રીતે ખેડી શકે છે. હવે ખેતરને ખેડવા માટે તો હળની જરૂર પડે, પરંતુ હળમાં જ્યાં બળદ જોડતા હોય એની બદલે ઘોડાને પણ જોડી શકાય છે. અહીંયા એમ લખેલું છે કે અનાજ ઉગાડવા માટે કામ લાગે છે. ત્યાર પછી છે, અસલમાં ઘોડા એટલા બધા શક્તિશાળી હોય છે કે વાહનોની શક્તિ હોર્સ પાવરમાં માપવામાં આવે છે. વાહન આવે છે, ટ્રેક્ટર છે, ટ્રક છે, તો એ બધા મોટર છે, તો આ બધાની શક્તિ છે એ બધી હોર્સ પાવરમાં માપવામાં આવે છે. આ એનો એકમ કહેવાય, વાહનોની શક્તિ માપવાનો એકમ કયો છે? તો ભાઈ હોર્સ પાવર. ઘોડે સવાર લોકો યુદ્ધમાં જીત મેળવે છે, કારણ કે ઘોડા ઝડપી એટલે કે તેજ હોય છે અને સૈનિકોને ઊંચાઈ સુધી લઈ જઈ શકે છે. હવે ઘોડેસવાર ઘોડા ઉપર બેસતો હોય છે એને ઘોડેસવાર કહેવાય છે. તો એ લોકો યુદ્ધમાં જીત મેળવે છે, કારણ કે ઘોડો એક તો ઝડપી તેજ હોય છે અને સૈનિકોને ઊંચાઈ સુધી લઈ જઈ શકે એટલે જીત મેળવી શકે એમ. ઘોડાઓ સુંદર અને તેજ એટલે ઝડપી ચાલવા વાળા હોય છે, તથા ઘણા લોકો મોજ મસ્તી માટે તેના ઉપર સવારી કરે છે. પીઠ પર સવારી બેઠી હોય તો પણ ઘોડા ઘણી બધી મુશ્કેલીઓને પાર કરીને ચાલી શકે છે. હવે ઘોડાઓ સુંદર પણ હોય છે અને તેજ ચાલવાળા પણ હોય છે. આ ઉપરાંત ઘણા બધા લોકો ઘોડાને મોજ મસ્તી માટે એની પર સવારી કરતા હોય છે, ફરતા હોય છે ઘોડો લઈને. પીઠ ઉપર એટલે ઘોડાના ઉપરના ભાગે સવારી બેઠી હોય, સવારી બેઠી એટલે કે લોકો બેઠા હોય તો પણ ઘણી બધી મુશ્કેલીઓને પાર કરી અને ઘોડો ચાલતો હોય છે. હવે પ્રશ્નોત્તરી જોઈએ તો પ્રશ્ન નંબર 1, લગભગ 5000 વર્ષોથી ઘોડાઓને એ મારવામાં આવ્યા છે, બી લડાવવામાં આવ્યા છે, સી પાલતુ બનાવવામાં આવ્યા છે અને ડી દોડાવવામાં આવ્યા છે. આ પ્રશ્નનો ઉત્તર ખૂબ સારી રીતે ફકરામાં સ્પષ્ટ આપી જ દીધો છે, તેથી તે પ્રશ્નનો ઉત્તર સી લાગુ પડશે, પાલતુ બનાવવામાં આવ્યા છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2, કોઈ પણ વ્યક્તિ યા વસ્તુ જે આમ તેમ હરી ફરી શકે છે તેને કહેવામાં આવે છે. કોઈ વ્યક્તિ આમ તેમ ફરે હરી ફરી શકે એને શું કહેવાય એમ?
ए घोड़ा जेवो, बी गतिशील, सी तेज एटले के झड़पी, डी मजबूत। तो आम तेम हरी फरी सके एना माटे एक शब्द फकरामां आपेलो छे, तो ए शब्द छे गतिशील, तो ए उत्तर लागू पड़े छे बी। त्यार पछी छे प्रश्न नंबर 3। नीचे आपेलामांथी कोना माटे घोड़ाओनी जरूर नथी? ए गामडाओ वच्चे संदेशा व्यवहार, बी तूटेली वस्तुओ जोड़वी, सी खेती अने डी युद्ध जीतवू। आपणे प्रश्नનો ઉત્તર છે એ ફકરામાંથી ગોતીએ તો એના આધારે જવાબ મળી શકે છે કે બી, કે તૂટેલી વસ્તુઓ છોડવા માટે ઘોડાની જરૂર પડતી નથી। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4। હોર્સ પાવરથી માપી શકાય છે એ કયો ઘોડો શક્તિશાળી? બી ઘોડા ઉપર કેટલા લોકો સવારી કરી શકે છે? સી વાહનોની શક્તિ અને ડી વીજળીનું રૂપ। તો હોર્સ પાવર છે એ વાહનોની શક્તિ માપવા માટે વપરાય છે, એટલે એ પ્રશ્નનો ઉત્તર પણ સ્પષ્ટ ફકરામાં આપી જ દીધો છે, એટલે કે સવા જવાબ મળે છે સી વાહનોની શક્તિ। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5। ઘોડાઓનું સૌથી સરસ વર્ણન કોનાથી કરી શકાય છે? એ શક્તિમાન, બી સુંદર, સી ઉપયોગી કે ડી આપેલા બધા જ સાથે। તો આપણે આ બધા આપેલા છે એ બી સી ત્રણેય લાગુ પાડી શકાય, એ રીતે એનું સરસ વર્ણન કરી શકાય છે। થેન્ક યુ। શૈક્ષણિક તેમજ આઈસીટીને લગતા વિડીયો મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો, તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો અને અન્ય તમારા મિત્રોને આ રીતે શેર કરો।